કેમ છો બાળકો? મજામાં ને? આપણે ગઈ વખતે કાગળમાંથી કેટલી બધી વસ્તુઓ બનાવતા શીખ્યા, બરાબર ને? હવે આપણે આ ચોરસ કાગળમાંથી આપણે એક ઘર બનાવતા શીખીશું. તમને ઘર બહુ ગમે છે ને, ઘરમાં રહેવાનું? તો ચલો આપણે આજે ચોરસ કાગળમાંથી ઘર બનાવતા શીખીએ, બરાબર? પહેલા તમારે છે ને આવી રીતના મમ્મીની પપ્પાની મદદથી ચોરસ કટિંગ કરાવી દેવાનું છે કાગળને, બરાબર? પછી એને આપણે પેલા તમને શીખવાડી દઉં ને કે આપણે ચોરસ ઘડી વાળવાની, એવી રીતના આપણે ચોરસ ઘડી વાળી દઈશું. જો આવી રીતના પેલા આમ વાળવાનું, પછી આમ વાળવાનું, બરાબર? આ થઈ ગઈ ચોરસ ઘડી. પછી પાછું આપણે એને ખોલી દેવાનું. જો ખોલી દીધું ને, બરાબર? પછી આ તમને લીટી દેખાય છે એટલું તમારે છે ને આમ વાળવાનું. પછી આ બાજુથી તમારે આમ વાળવાનું. બરોબર? પછી એને આપણે ઊંધું કરી દેવાનું કાગળને. કાગળને ઊંધું થઈ જાય ને પછી આ તમને દેખાય છે કાપો, બરોબર? એને આપણે આમ વાળવાનું. પછી પાછું આપણે ખોલી દેવાનું, બરોબર? પછી આ તમને દેખાય છે નિશાની કાપવાની? હા, એ પ્રમાણે અહીંથી આટલું આમ વાળવાનું અને અહીંથી આમ વાળવાનું, બરોબર? આવી રીતના વળી જાય ને, આવી રીતના વળી જાય ને પછી તમને દેખાવાનું. જો આ ઉપરથી આમ ખૂણો ખોલી દેવાનો, બરોબર? ત્યાં ત્રિકોણ થઈ જશે ઉપરથી. ઉપરની છત બનાવી પડે ને આપણે ઘરની, એટલે આવી રીતના ત્રિકોણ થઈ જશે. જો આવી રીતના ઉપરથી આ કાપો દેખાય તમને? હા, બરોબર? આ શું થઈ ગઈ? છત. હવે એને ઊંધી ફરાવી લેવાનું. તો આ શું થઈ ગયું? તમારું ઘર. આ ઉપરની છત થઈ ને, આ દેખાય તમને? એ શું થાય? ઘરની છત, બરોબર છે? પછી આ ઘરની છત થઈ ને એને આપણે પેન્સિલ લેવાનો. પેન્સિલથી આપણે દરવાજો તો દોરવો પડે ને ઘરનો. હા, અને પછી બારી બનાવવી પડે. બારી હોય ને ઘરને, હા, આવી રીતના બારી બનાવી દેવાની. જો કેવું સરસ લાગે છે આ ઘર, બરોબર ને? એવી રીતના કોઈ ઘરમાં બે બારી પણ હોય, બરોબર? જો એવી રીતના મેં બનાવ્યા છે ઘર, બરોબર?